ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 7 શાળાઓ પૈકીની રાજમુતી પ્રાથમિક શાળાના દલિત વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો દ્વારા ભેદભાવ રખાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે બાબતે સમિતિ દ્વારા રચના કરવામાં આવી હતી. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમુતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દલિત વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો દ્વારા થયેલ ભેદભાવ અંગેનો વિડીયો વાયરલ થયો હતો. તે સંદર્ભે દલિત સમાજના દ્વારા આ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાની જે પણ કાર્યવાહી કરવાની થતી હોય તે કરવાની માંગણી કરવામાં આવે છે. દલિત સમાજ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સંઘના ચેરમેન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અંગે એક સમિતિ રચના કરવામાં આવી હતી. મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પણ ગુનેગાર હશે તે શિક્ષકને બદલી રૂપે શિક્ષાત્મક તેમજ દંડાત્મક સજા સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહીધારી અપાઈ હતી, જેને લઈને સમગ્ર બાબતને હાલ પૂરતી સમિટી લેવામાં આવી હતી. આ સમગ્ર બાબતે શિક્ષણ સમિતિ ચેરમેન, શહેર કોંગ્રેસના આગેવાનો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે જામીન યોજાયેલ, જેમાં સમગ્ર ઘટના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને અને સામાજિક સમરસતા બની રહે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી પણ બાહેધરી આપવામાં આવી હતી. અને એ મને જાણ થતાં સીધો ડાયરેક્ટ મેં આચાર્યનો સંપર્ક કરેલો, તમામ સ્કૂલમાં આવી અને આખી હકીકત જાણેલી શું હકીકત છે. પછી જે સમાજના વાલીઓ જે છે એ મારી પાસે આવેલા અને મને રજૂઆત કરેલી, એમની રજૂઆતને મેં ધ્યાને લઈ તમામને વાત સાંભળી અને એ લોકોને ન્યાય મળે એ રીતે જે શિક્ષકો છે એની ઉપર અમે પગલાં લીધેલા છે. પગલાં લીધેલા એમાં એવું છે કે જે શિક્ષકની જે કલમ જે છે 1-8 કલમ, એમાં જે શિક્ષકને દંડ થતો હોય પગલાં લેવામાં એ કાર્યવાહી અમે કરશું. અને આના માટે અમે આખી કમિટી બિહાડી અને એમાં જે એને હશે કોરાપત્ર દંડ એને કરવાના છે. ના, આ જે એક સમાજની વાતને જે આજે બનાવ બહેનો છે એ બનાવને ધ્યાનમાં લઈ અને ભવિષ્યમાં આવો ક્યારે બનાવ ન બને અને કોઈ પણ સ્કૂલમાં ભવિષ્યમાં ઉપલેટામાં નહીં પણ કોઈ પણ જગ્યાએ આવી વસ્તુ ન બને એના માટે અમે ધ્યાને લઈ અને અમે આ પગલાં લેવાના છીએ. ના, એ ટૂંકમાં એની જે દંડ જે છે એની ફરજના ભાગરૂપે જે દંડ આવતો હોય જે નીતિ નિયમ પ્રમાણે એ અમે દંડ કરવાના છીએ કર્યો છે. એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો આજે વાયરલ થયો હતો, એમાં દલિત સમાજના બાળકો પ્રત્યે અહીંના સ્થાનિક શિક્ષકો એ એક ભેદભાવની વાત જાણવા મળેલ હતી. તો આ બાબતે અમે સમાજ દ્વારા, સમાજના આગેવાનો દ્વારા અહીંના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને અમે એક સ્થાનિક લેવલે રૂબરૂ બોલાવી અને અમારી જે રજૂઆત હતી કે જે આ શિક્ષકો છે એમની સામે તાત્કાલિક ધોરણે લોકલ બદલી કરી આપે અને ખાતાકીય કાર્યવાહી જે પણ થતી હોય, શિક્ષણ એક્ટમાં જે પણ જોગવાઈ હોય એમની સામે જે પણ પગલાં લેવામાં આવતા હોય આ તાત્કાલિક ધોરણે લે અને આ અમને એક ન્યાય આપે અને આ બાળકોને એક ન્યાય મળે જેથી સામાજિક સદ્ભાવના બની રહે એવી અમારી માંગણી હતી. અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાળિયાએ રૂબરૂ આવી અને અમારી માંગણીને સાંભળી અને તાત્કાલિક ધોરણે એને એવો હુકમ કરેલો હતો કે આવા શિક્ષકોને અમે તાત્કાલિક ધોરણે બદલી કરી આપવામાં આવશે. મારું નામ પાલાભાઈ સાંડપા છે. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો એમાં જે ત્રણ દીકરીઓનો સવાલ પૂછતો હતો કે આવું કાંઈ થયું છે, આવું કાંઈ થયું છે, એ બાબતે મારે જણાવવાનું કે આજરોજ અમારે જે માગણી કરવાની હતી નગરપાલિકાના સત્તાધીશો પાસે અને ન્યાય નગરપા શિક્ષણ સમિતિ પાસે, એ લોકોએ અમારી માગણી મુજબ અને અમારી ફરિયાદ મુજબ પગલાં લીધા છે. આ બાબતે હવે અમારે કાંઈ કરવાનું રહેતું નથી. અગાઉ પણ કોઈ ફરિયાદ થઈ નથી અને હવે કોઈ ફરિયાદ કરવાની રહેતી નથી અને પોલીસ ફરિયાદ કોઈ થતી નથી. અમને પૂરેપૂરો સંતોષ મળ્યો છે નગરપાલિકાના પગલાંથી, એટલે હવે કોઈ જાતની ફરિયાદ કાંઈ ફાટો રહેતો નથી અને સામાજિક સમરસતા જળવાઈ રહે એ માટે યોગ્ય છે જે થયું છે તે.